Welcome to Agana Samachar. We are going to talk about the Narendra Bhai Modi will start in Jilla Nath Junjhwa Gami ki Samagra Rajma. Pradhan Mantri Avas Yojana Antargat Pradhan Mantri Avas Yojana na 1,15,551 labhartiyon ne samuhik lokarpan kari gruh pravesh karavyo chhe. વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સામૂહિક લોકાર્પણ કરાવવાના પ્રસંગે આણંદ જિલ્લાના તમામ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2,583 લાભાર્થીને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જે અનુસાર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નવી અખોલ ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિથી લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ રક્ષાબંધન પ્રસંગે દેશની બહેનોને પોતાના નામે ઘરનું ઘર મળે તેનાથી મોટી કોઈ ભેટ ન હોઈ શકે તેમ જણાવી મોદીએ ગુજરાતી બહેનોને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત પોતાનું ઘર મળ્યું છે તેમ જણાવી આપણી સંવેદનશીલ સરકારે એક ગામ અને તેના આશરે 200-300 ઘરોના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કેટલી પ્રતિબદ્ધ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આ પરિયોજનાએ પૂરું પાડ્યું હોવાનું કહ્યું છે. મોદીએ અમારી સરકાર સાફ નિયત અને સહી વિકાસના પંથે આગળ વધી રહી છે તેમ જણાવી લાભાર્થીઓને કોઈએ તમારી સાથે ગેરરીતિ તો નથી કરીને તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. તેમણે સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સરકાર જરૂરી દરેક પગલાં ઉઠાવી રહી હોવાનું જણાવ્યું હતું. નવી આખોલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના 6 લાભાર્થીઓએ નવા પાકા મકાનમાં ગૃહ પ્રવેશ કર્યો ત્યારે તેઓના મુખ પર એક અનેરી ખુશી જોવા મળી હતી. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવે લાભાર્થીઓને પાકું ઘર મળવા બદલ અભિનંદન પાઠવી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બાલમુકુંદ પટેલ સહિત તેમની સમગ્ર ટીમને સુંદર કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ.